Jamás te quedas que está la YouTube. Yo, o sea, me acuerdo de la máquina de carne por el que dije carne va a comprar dos partes y que ¿de qué? Yo ando pan y no que lo que tú andas pan y usas en pan y no hay que ir de qué de qué pan y andas por dar alcohol por y andas de bajo pan y de qué se te chamque o y andas pan y te tengo no hay que ir no hay por dar pan y જ્યારે કાંઈ પણ કાનમાં વાગે તો ભાઈ આપણી આપણી જોડે ભાઈ છે પેશન્ટ છે એને કાનમાં વાગ્યું છે તો કાનમાં વાગવાના કારણે એના પડદામાં કાણું પડી ગયું છે કાનમાં કાંઈ પણ પ્રેશરથી વાગે એટલે પ્રેશરના કારણે પડદો ફાટી જાય છે પડદો ફાટી જાય એટલે આપણે ઓછું પડદો ફાટી જાય પડદો વાગે એટલે પડદો પ્રેશરથી વાગે એટલે પડદો ફાટી જાય છે પડદો ફાટી જાય એટલે પડદામાં આપણે જોયું કે કાણું મોટું કાણું પડી ગયું છે પણ પછી ભાઈએ શું કર્યું ભાઈની મિસ્ટેક શું છે ભાઈએ પછી પાણી નાખ્યું તો હંમેશા એક વસ્તુ યાદ રાખો કે કાનમાં ક્યારેય પાણી કે બીજી કોઈ વસ્તુ કે ટીપા કે કાંઈ નાખવાનું નથી જો દુખાવો થાય તો તમારે દુખાવાની દવા લઈ શકાય તમને વાગે અને દુખાવો થાય તો દુખાવાની દવા લઈ શકાય પરંતુ ક્યારેય પાણી કે બીજા ટીપા કે કોઈ વસ્તુ કાનમાં નાખવાની નથી પાણી નાખવાથી શું થાય પછી કાનમાં અત્યારે ભેજવાળું વાતાવરણ છે તો ફૂગ થાય કાનમાં પાણી નાખવાથી ઇન્ફેક્શન થાય તો ગમે ત્યારે કાંઈ પણ વાગે તો કાનમાં કાંઈ પણ વસ્તુ નાખશો નહીં કાનમાં ડૉક્ટરને બતાવવા જવાનું ભલે બીજે દિવસે થાય તો પણ વાંધો નથી પણ કાનમાં કાંઈ પણ વસ્તુ નાખવાની નથી તમને એમ થાય કે વાગવા હવે તમે સિમ્પલ વસ્તુ જ વિચારો કે તમને વાગ્યું તો વાગ્યું હોય તો દુખતું હોય તો દુખાવાની ગોળી લેવાની પાણી નાખવાથી શું ફાયદો થાય પાણીમાં કાનમાં કોઈ જીવડું કે એવી કોઈ વસ્તુ તો ગઈ નથી આપણને જ ખબર છે કે વાગેલું છે તો પછી પાણી નાખવાનો કોઈ ફાયદો નથી પાણી નાખવાથી કાનમાં વધારે નુકસાન થાય છે કાનમાં ભેજ થાય ફૂગ થાય કાનમાં ઇન્ફેક્શન થાય રસી થાય છે તો ક્યારેય પણ કાંઈ પણ વાગે તો ત્યારે કાનમાં કોઈ પાણી નાખવાનું નથી